केम सोर अणसोड बापा आओ आओ बापा राम राम ए राम 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 बेहो ब्रद भाई बेहो काम मजा मो ना बोलो किम हाले से आजकल केवी रही खेती ओण साल ले भाई खेती केवी ने बात केवी का का सू थियो खबर नहीं ना अरे मैं मारी जमीन वेची नाखी ओ नहीं ना जे 25 लाख रुपया आया इमोथी मारा नानका ने बैंक मो नौकरी अपाई पटावारा मो अबे हूँ रिटायर आले ले खेतर वेशी नानका ने पटावारा मो नौकरी अपावी तमारो नानको तो मैनेजर थई के इतनू बन्यो छे ए मोटा साहेब जाने अबे 25-30 लाख खर्चीन छोटे नौकरी एवो तो शू कमाई छे तमारो नानको अरे का कमाई छे ने महीने 8,000 रुपया અરે રણછોડ બાપા જરાક તો વિચારીને આગળ વધ્યા હોત તો જિંદગી ભર ખેતી કરીને તમે મોઢું ઊંસું રાખીને જીવી શક્યા હોત અને ગમે એમ તો નોકરી એ નોકરી છે અને આજકાલ તો બેંકમાં થાપણો ઉપર વ્યાજ પણ સારું આપે છે એ વાતે સાચી અને જમીન વેચીને એમણે જો રૂપિયા થાપણ પર મૂક્યા હોત તો દર મહિને 8-10% વ્યાજ એમને ઘર બેઠા મળે હા સાચી વાત છે એટલે 25 લાખ રૂપિયાનું 25,000 તો તમને વ્યાજ મળ્યું હોત અને એ ઘરે બેઠા ભરતભાઈ આમાં એવું છે ને કે પેલા સાહેબે કહ્યું કે 25 લાખ રૂપિયા આપો તો તમારા નાનકાને બેંકમાં નોકરી અપાઈ દઉં એટલે મને થયું કે આખી જિંદગી મેં ખેતરમાં મજૂરી કરી છે આ નાનકો ક્યાં કરી શકવાનો છે એટલે મેં જમીન વેચીને 25 લાખ રૂપિયા એ સાહેબને આપ્યા એટલે મારા નાનકાને નોકરી આપી ખરેખર હા હું છેતરાયો છું હવે મેં તો ભૂલ કરી શું કરું ભરતભાઈ બરાબર છે પણ આવી ભૂલો ફરીથી ન થવી જોઈએ એટલે ઉમેદવાર તરીકે આ વખતે તો એવા માણસ ઉપર પસંદગી ઢોળવી છે કે જે આપણને એટલે પ્રજાને ભરમાવે નહીં પણ પ્રજાનું ભલું વિચારે સાચું કીધું હા ભરતભાઈ આ વખતે મારો મત ભાજપના જસુબેન કોરાટને જ આપીશ એટલે આ વખતે આપણે આપણો મત તો ભાજપના જસુબેન કોરાટને જ આપવો છે ધોરાજીના ઘણા બધા ખેડૂતો પોતાની આજીવિકા ગણાતી એવી જમીનોને વેચી રૂપિયા 25 લાખ આપ્યા નેતાજીને નેતાજીએ રૂપિયા 25 લાખ લઈને ખેડૂત પુત્રોને તેને કોઈ સામાન્ય બેંકમાં નોકરી અપાવી અને એ પણ સાધારણ પગારમાં શું આ પ્રજા સાથે છેતરપિંડી નથી 25 લાખ રૂપિયાના બદલામાં મહિને માત્ર 7-8 હજારની નોકરી છે હજુ કોની રાહ જોવું છે શ્રીમતી જસુબેન કોરાટનો તમારો કીમતી મત આપી એક મોટી ભૂલ થતી અટકાવો એક મત ગુજરાત બને ભાજપ સરકાર